કોરોના હજી ગયો નથી ત્યાં તો ચોટા બજાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભરાતા બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભરાતા બજારો આગામી દિવસોમાં સુપર સ્પેન્ડરનું ઉદાહરણ બની શકે છે જો કે હાલ આ વિસ્તારમાં રહેતા લોકો માટે આડેધર ઊભા કરી દેવાતા વાહનોની સમસ્યા એક મોટું કારણ પણ બની ગયું છે કોરોના હજી ગયો નથી ત્યાં તો ચોટા બજાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભરાતા બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભરાતા બજારો આગામી દિવસોમાં સુપર સ્પ્લેન્ડરનું ઉદાહરણ બની શકે છે જોકે આલા વિસ્તારમાં રહેતા લોકો માટે આડેધર ઊભા કરી દેવાતા વાહનોની સમસ્યા એક મોટું કારણ પણ બની ગયું છે જેને કારણે કેટલાક રહીશોએ આખરે અહીંયા વાહનો પાર્ક કરવા અને નો પાર્કિંગના બોર્ડ મારવાની સાથે સાથે જો વાહનો પાર્ક કર્યા તો હવા નીકળી જશે એવા શબ્દોમાં કડક સૂચનાઓ લખીને લોકોને એલર્ટ કરવાનો એક પ્રયાસ પણ કર્યો છે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સરકારી તમામ ચૌટા બજારમાં ઉલ્લંઘન કરાઈ રહ્યું છે તો પણ તંત્ર ચૂપ છે દંડના નામે માત્ર રૂપિયાની ઉઘરાણી કરાઈ રહી છે પરંતુ સમસ્યાનું સમાધાન કરવામાં પોલીસ તંત્રને કોઈ રસ ન હોવાનું કહી શકાય છે પાલિકા તો શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખવાના નિયમને કારણે ચૌટા બજારમાં દિવાળીના દિવસો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે આ સમયમાં બજારમાં આવતા ગ્રાહકોને કારણે આસપાસના રહેવાસીમાં સંક્રમણનો ભય સતાવી રહ્યો છે સાથે સાથે પાર્કિંગ એક મોટી સમસ્યા બની ગઈ છે લોકો આડેધર પોતાના વાહનો જ્યાં ત્યાં પાર્ક કરી દેતા હોવાના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન પણ થઈ ગયા છે દબાણની ઓનલાઈન ફરિયાદો કરવા છતાં એસએમસીના અધિકારીઓ કોવિડની કામગીરીનું વાહનો કાઢી ફરિયાદો ક્લોઝ કરાવી દેતા હોવાના આક્ષેપ કર્યા છે સ્થાનિકોએ કહ્યું કે ચોટા બજારમાં દુકાનો સિવાય કોઈ પણ પ્રકારના જોઈએ ગ્રાહકો જ્યાં ખરીદી માટે જવાના હોય તે જ પોતાની ગાડી પાર્ક કરવી જોઈએ જેથી આસપાસના વિસ્તારોમાં સંક્રમણનો ભય ઓછો થાય જે દુકાનોની બહાર છાપ કે ફેરિયા ઉભા રહે એ દુકાનદારોને મસમોટો દંડ ફટકારવામાં આવવો જોઈએ જેથી કરીને સરકારી રોડ પર ઉભા રહેતા ફેરિયાઓ પાસે આ દુકાનદારો ભાડું ના વસૂલી શકે કોઈપણ સમયે એમ્બ્યુલન્સ ફાયરના જવાનો જેવા ઇમરજન્સી વાહનોની અવરજવર થઈ શકે એટલી જગ્યા હોવી જ જોઈએ ચોટા બજારના કારણે આસપાસના રહીશો હવે કંટાળી ગયા છે તંત્ર કાયદેસર ધંધો કરનાર માટે કાયદેસર રીતે વેરા ટેક્સ ઇન્કમ ટેક્સ ભરીને રહેતા રહીશોને આવી રીતે હેરાન કરશે એવા અનેક પ્રશ્નો ઉભા થયા છે